આજે હું તમારે આસપાસ વિષય ધોરણ ચાર આસપાસ આપણે જોઈએ છીએ કે આસપાસ એટલે હવે તમે તો ગયા વર્ષમાં ભણી ગયા છો ત્રીજા ધોરણમાં કે આસપાસ એટલે શું કે તમારી આજુબાજુનું જે કઈ છે તમે જે કઈ જુઓ છો નિહાળો છો વાહન વ્યવહાર રોડ રસ્તા બરોબર વનસ્પતિઓ પશુ પક્ષીઓ પ્રાણીઓ વગેરે માણસો આ જે બધું છે એ શું છે આસપાસ કે જે તમારી આજુબાજુ જોવા મળે છે અને તમે આ બધું જોઈ રહ્યા છો ઘણા સમય પછી આપણે બધા જ મળ્યા છીએ પણ ઓનલાઈન બરોબર તમને સ્કૂલે આવવાનું તો ખૂબ જ મન થતું હશે પરંતુ પરિસ્થિતિ અને સમયને અનુરૂપ ન હોવાથી આપણે આવી શકતા નથી આપણે જોઈએ છે કે સ્કૂલમાં તમને ખૂબ જ મજા આવે છે તમારા બાળ મિત્રો સાથે મળો છો એની સાથે વાતો કરો છો બરોબર ને તો આવું જ સુંદર એક મસ્તીનું ગીત છે જે હું તમારી સામે રજૂ કરું છું અમે સંગાથે સ્કૂલે જઈએ અમે ક ખ ગ ઘ લખીએ અમે સંગાથે સ્કૂલે જઈએ અમે ક ખ ગ ઘ લખીએ અમે એક બે ત્રણ ચાર ગણીએ અમે એ બી અમે એક બે ત્રણ ચાર ગણીએ અમે એ બી સી ભણીએ અમે સંગાથે સ્કૂલે જઈએ અમે સંપી સંપીને રહીએ કદી કજિયા કદી નવ કરીએ અમે સંગાથે સ્કૂલે જઈએ અમે સંગાથે સ્કૂલે જઈએ અમે સંપી સંપીને રહીએ સૌ સાથે માળીને ગાઈએ અમે સંપી સંપીને રહીએ સૌ સાથે માળીને ગાઈએ સૌ સારા વિદ્યાર્થી થઈ અમે સંગાથે સ્કૂલે જઈએ સૌ સારા વિદ્યાર્થી થઈએ સૌ સાથે મળીને ગાઈએ અમે સંગાથે સ્કૂલે જઈએ અમે ક ખ ગ ઘ લખીએ બાળ મિત્રો કેવું લાગ્યું ગીત જો આમાં શાળાનું વર્ણન છે કે શાળામાં તમે જાઓ છો ત્યારે તમે શું શું કરો છો કેવી રીતે તમે ભણો છો કેવી રીતે તમારા મિત્રો સાથે મળો છો બરોબર ને આપણે પણ તમારે એ જ રીતે તમે ભણતા હતા એવી જ રીતે મળતા હતા પરંતુ હમણે આપણે મળતા નથી કઈ વાંધો નહીં આપણે ઓનલાઈન દ્વારા તો મળીએ જ છીએ બરોબર ને તો આવો જ એક પાઠ ધોરણ ચાર આસપાસમાં પાઠનું નામ છે રોજ નિશાળે જઈએ રોજ નિશાળે જઈએ કેવી મજા આવે નિશાળની આપણે વાત કરીએ તો તમે તમને બધાને તમારા દોસ્તાર તમારા મિત્રો યાદ આવી જતા હશે બરોબર ને કે ઓહો ક્યારે મળશું અમે અમારા મિત્રને ક્યારે મળશું અમારા દોસ્તારને ક્યારે એની સાથે અમે વાતો ચીતો કરશું અમે સાથે બેસીને નાસ્તો કરશું બરોબર અને રમતો રમશું ભણશું આવી બધી જ તમને કલ્પના ખાવા મળે છે તમને પણ તમારા મિત્રોની યાદ આવતી હશે હા મને તમારી ખૂબ જ યાદ આવે છે કારણ કે આપણે પણ કેટલા સમયથી મળ્યા નથી બરોબર ને જેમ વિદ્યાર્થી મિત્રો તમને વાલા હોય એમ શિક્ષકને પણ એના વિદ્યાર્થીઓ વાલા જ હોય છે તમે રોજ સ્કૂલે જાઓ છો કઈ કઈ રીતે જાઓ છો કોઈ ચાલીને જતું હોય છે કોઈ રિક્ષામાં જતું હોય છે કોઈ સ્કૂલ બસ હોય છે કોઈ વેનમાં કોઈને મમ્મી પપ્પા દ્વારા મૂકવા આવતા હોય છે આ બધી જ રીતે આપણે સ્કૂલે જતા હોય છે પરંતુ આમાં પણ ઘણી વખત જોવા જેવું છે હાલો આપણે તો શહેરમાં રહીએ છીએ એટલે આપણે તો બધી સગવડતા મળી રહી છે ગામડે રહેતા હોય એ લોકોને શું એ લોકો તો બિચારા કે જઈ પણ નથી એટલે એને તો દૂર દૂર હોય છે સ્કૂલ એટલે એકદમ એ જઈ પણ ન શકે ઘણી વાર ચોમાસાની ઋતુ હોય ત્યારે તો એ લોકોને જવું એટલે પડકારરૂપ હોય છે કે એ ઋતુમાં તો બધા નદીઓમાં પાણી આવતા હોય છે ગામમાં પણ કેટલો કેટલો વરસાદ વરસતો હોય છે બધું તો એને કઈ રીતે જવું એ પડકારરૂપ પ્રશ્ન છે તો આપણો પહેલો પોઈન્ટ છે નિશાળે કઈ રીતે જવું
જોવામાં ઉદ્ભવતા વિષણે જોવામાં પ્રશ્નો પ્રશ્નો કેવા કેવા પ્રશ્નો તો કે અમુક વખત આપણે જોતા હોઈએ છે બસમાં જતા હોય છે ઘણીવાર વેલા મોડું થઈ જવાતું હોય છે બસ જતી રહેતી હોય છે બરોબર પછી મમ્મી પપ્પા તમને મૂકી જતા હોય છે આવું બધું થતું હોય છે તો ઘણીવાર આપણે જોતા હોઈએ છીએ કે ગામડામાં જે નદીઓ હોય છે ચોમાસાની ઋતુમાં એમાં ખૂબ પાણી ભરાય છે ઘણીવાર પૂર પણ આવે છે આવી બધી સમસ્યા હોય છે ત્યારે કઈ રીતે જવું બરોબર ને આ વિચારમાં જેવો પ્રશ્ન છે કે પહેલાના સમયમાં તો પુલ નહોતા તો હવે બધીને પુલ આ તે બધી સુવિધા થઈ ગઈ છે એ લોકો કઈ રીતે જતા હશે નાવ દ્વારા નાવમાં જે બેસીને જાય છે પરંતુ નાવમાં તો ઘણી વાર લાગે અમુક વખત પૂર ને એવું હોય ત્યારે નાવવાળા પણ ના પાડી દે છે કે નહીં ભાઈ અમે તો સામે કાંઠે નહીં જઈએ તમને નહીં લઈ જઈ શકીએ ત્યારે આવા સમયે માત્ર વિદ્યાર્થીને જ નહીં પરંતુ કામધંધો કરતા માણસોને પશુ પ્રાણીઓને એક જગ્યાએથી બીજી જગ્યાએ પોતાને જવાનું હોય છે તો આવા સમય દરમિયાન આ બધા જ ને મુશ્કેલીઓ પડતી હોય છે ત્યારે શું બનાવવામાં આવે છે ત્યારે આવે છે પુલ એટલે કે બ્રિજ આ પુલ દ્વારા આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ સરળતાથી જઈ શકીએ છીએ પુલ ન હોય તો આપણે કઈ રીતે જઈ શકાય એ પ્રશ્ન થાય પરંતુ પુલ છે એ આપણા માટે ખૂબ જ સારો છે નદી ઉપર પુલ બાંધવામાં આવે છે ભલે ભયંકર પૂર આવતું હોય વાવાઝોડું હોય પણ પુલ ઉપરથી વરસાદ વરસતો હોય પણ પુલ ઉપરથી તમે જઈ શકો છો એટલે આ પુલ છે એ આપણા વાહન વ્યવહાર આપણે સ્કૂલે જવું હોય તો એમાં મદદરૂપ થાય છે જો પુલ નો હોય તો શું પ્રશ્ન થાય તો જે આપણા રોજિંદા કાર્યો છે એ અટકી જાય રોજિંદા કાર્યો એટલે કેવા તે રોજબરોજના કાયમી માટેના કાર્યો છે બાળકોને સ્કૂલે જવું શાળા છે એ બીજે ગામ છે પોતાના ગામમાં નથી બીજે ગામ જવું છે બરોબર દૂધવાળા હોય તો એને દૂધ આપવા બીજે ગામ જવું હોય કોઈની વાડી રસ્તો હોય તો એ ખેતર છે એ એક જગ્યાએથી બીજે ગામ આવેલું હોય છે ત્યારે એ લોકોને જવું હોય ત્યારે એ કઈ રીતે જતા હશે આવી બધી સમસ્યાઓ ઉદ્ભવે છે પરંતુ પુલ દ્વારા આ બધી સમસ્યાનો હલ થઈ શકે છે મિત્રો પુલ છે એ કઈ રીતે બને છે તો તમને એ ખ્યાલ હોવો જોઈએ કે પુલ છે સિમેન્ટ બરોબર સિમેન્ટ રેતી કપચી કાકરા લોખંડના સળિયા આ બધું જ પુલમાં ઉપયોગી છે સિમેન્ટ રેતી કપચી કાકરા લોખંડના સળિયા અને લાકડાઓ પણ ઉપયોગી છે આ બધા જ પુલ બનાવવામાં ઉપયોગ થાય છે યાદ રાખજો ખાસ કરીને કે પુલ એ પુલ નો ઉપયોગ શું છે એમાં કઈ કઈ વસ્તુ આવે તો સિમેન્ટ રેતી કપચી લોખંડના સળિયા લાકડા વગેરે બરાબર પુલ બ્રિજ તો સિમેન્ટ રેતી કપચી લોખંડના સળિયા લાકડા વગેરેનો ઉપયોગ થાય છે પુલ બનાવવામાં હવે આપણે આગળ વધીએ કે આ એક હતી વાત પુલની બીજી કઈ કઈ હોય છે અમુક વખત છે બાળકો છે આજુબાજુ દરિયા કિનારા હોય છે નદીઓ હોય છે પોતાનું છે ગામ છે એ વચોવચ હોય છે ત્યારે એને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય તો શું ઉપયોગ કરે છે તો એવા વખતે એવા સમયે એ લોકો હોડી નાવનો ઉપયોગ કરે છે કેમ કે એને રસ્તો એવો નથી કે એ લોકો ચાલીને જઈ શકે એને ચાલીને જવા એવું છે નહીં ત્યારે આ લોકો છે નાવમાં બેસીને પોતાને એક જગ્યાએ બીજી જગ્યાએ જ્યાં એની સ્કૂલ છે ત્યાં જતા હોય છે તમે પણ ક્યારેક નાવમાં બેઠા હશો ને કેવો અનુભવ થતો હશે ખૂબ મજા આવે નદી હોય એમાં નાવ હોય આવા સરસ મજાનો ઠંડો મંદ મંદ પવન આવતો હોય તમે નાવમાં બેઠા હોય ને એવી કલ્પના કરો તો તમને કેવી મજા આવી જાય હે તો અહીંયા છે કે એ લોકો દરિયા કિનારાના લોકો છે એ નાવ દ્વારા જ એક જગ્યાએ બીજે જતા હોય છે કેમ કે એને તો અહીંયા જમીન વિસ્તાર એટલો હોતો જ નથી અને સ્કૂલ એની દૂર હોય તો અને એને જે આપણે જોઈએ કે દ્વારકાનું જોઈએ લે ઉદાહરણ તરીકે દ્વારકા તો બેટ દ્વારકા છે એ લોકો ત્યાં સ્કૂલ નો હોય તો એને સ્કૂલે બીજે જવું હોય તો એ લોકોને શું કહેવાય છે સમુદ્રમાંથી
એટલે કે સાગરમાંથી નાવ દ્વારા એને પોતાને પોતાની સ્કૂલે પહોંચવાનું હોય છે. આવા વખતે પણ ઘણીવાર ચોમાસાની ઋતુમાં પ્રશ્ન થાય, કેમ કે નાવ છે એ સતત ચોમાસાની ઋતુમાં પૂર આવે, ઉનાળો થઈ જતો હોય, વધારે વરસાદ હોય છે, તો એવા સમયે એને આવવા જવામાં ખૂબ જ શું કહેવાય છે, આવવા જવામાં એને ખૂબ જ મહેનત માંગી લે છે, ત્યારે એને ખૂબ જ આમ કષ્ટ સહન કરવું પડે છે. હવે આવે છે વાત રણ વિસ્તારની. રણ વિસ્તાર હોઈએ છે બાળકો, તો રણ વિસ્તારના લોકો છે એ ઊંટ ગાડીનો ઉપયોગ કરે છે. ઊંટ ગાડીનો એટલા માટે ઉપયોગ કરે છે કે રણમાં તો રેતી જ છે, અને રેતી જ્યારે ઉનાળાનો સમય હોય, ગરમીનો સમય હોય, ત્યારે તો કેવી ધકધકતી હોય છે. આવા વખતે એ લોકોને ઊંટ ગાડીનો ઉપયોગ કરવાનો થાય છે. ખરેખર બધી જ વખતે બધી સગવડતા ન પણ મળતી હોય, ત્યારે ઘણી વાર ઊંટ ગાડી ન આવે ત્યારે સ્કૂલે જવામાં એને કઈ રીતે જવું, આવા બધા પ્રશ્નનો એ લોકોને સામનો કરવો પડતો હોય છે. આવા પ્રશ્નનો ઘણી વાર આપણે પણ સામનો કરવો પડતો હોય છે કે આપણે હાલો સ્કૂલે જવાનું હોય છે, બસ ચૂકી ગયા છીએ, મમ્મી કે પપ્પા કોઈ ઘરે નથી, હવે કઈ રીતે સ્કૂલે જવું, આવું ઘણી વાર બનતું હોય છે. તો એવી જ રીતે રણ વિસ્તારના લોકોને પણ અવર જવર, વિદ્યાર્થીઓને અવર જવર માટે પણ મુશ્કેલી પડતી હોય છે, ત્યારે એ ઊંટ ગાડીનો ઉપયોગ કરે છે. ઊંટને નીચે તળિયે ગાડી હોય છે, એટલા માટે એ સરળતાથી રણમાં ચાલી શકે છે. ત્યાર પછી આવે છે બળદ ગાડી. તો આપણે ગામડાની વાત કરીએ તો બળદ ગાડી ગામડામાં જોઈએ તો હવે તો સાયકલ છે કે રિક્ષા છે, પુલ દ્વારા બધી સુવિધાઓ છે કે બસ છે એના દ્વારા એ જઈ શકે છે. પહેલાના વખતમાં આવું શું હતું કે બીજા ગામ શાળા હોય ત્યારે એને બીજે ગામ જવું હોય તો એ બળદ ગાડાનો ઉપયોગ કરતા. બળદ ગાડામાં ઘણા બધા વિદ્યાર્થીઓ સમાઈ જાય અને એ ગાડું છે એને એક જગ્યાએથી બીજી જગ્યાએ, એને જ્યાં સ્કૂલ છે ત્યાં એને લઈ જાય છે. હવે આવા સમયે બળદ ગાડું પણ ઘણી વખત એવું થાય છે, વિકટ પરિસ્થિતિ આવી જાય છે કે બળદ બીમાર થઈ ગયા હોય, બરોબર ને, કોઈ ચોમાસાની ઋતુ હોય, ગામડામાં તો પૂર વરસાદ આતે વધારે હોય છે, તો ત્યારે પણ એને પણ મુશ્કેલી થતી હોય છે સ્કૂલમાં જવા માટે, અને સ્કૂલનું જે શિક્ષણ છે એનું કાર્ય છે ત્યારે એના માટે અટકી જાય છે કે હવે પોતે સ્કૂલે નથી જઈ શકતા તો આગળ શું કેમ ભણી શકશે, એવો વિચાર પણ આવતો હોય. એ દિવસનું તો એનું કઈ કાર્ય થઈ જ ન શકે, બરોબર ને. તો એ પુલ દ્વારા, સોરી, બળદ ગાડા દ્વારા છે એ પોતાને સ્કૂલે પહોંચે છે. હવે મિત્રો, બળદ ગાડું, ઊંટ ગાડું આ એક પ્રાણી ઝકાલે છે, બરોબર ને. બળદ છે, ઊંટ છે, આ બધા પ્રાણીઓ છે, આપણને એના પ્રત્યે પણ સંવેદના હોવી જોઈએ. કેવી સંવેદના? કે જેમ આપણે થોડું કામ કરીએ કે આપણે કઈક કરીએ તો આપણે કેમ થાકી જઈએ છીએ કે બહુ મેં તો આજે બહુ કામ કર્યું, હું તો સાવ થાકી ગઈ છું, મેં આજે આ વજનવાળું મારી કીધે ન ઉચકે ભાઈ, આવું બધું મારે નથી ઉચકાવું. જયારે આવા પ્રાણીઓ તો કેવા હોય છે, એ તો બિચારા મૂક પ્રાણી છે, એ તો બોલી પણ નથી શકતા, એ તમને શું કહી શકવાના છે કે મને આજે તાવ આવી ગયો છે, હું તો બીમાર છું, મારેથી નહીં હલાય, એ તો કોઈને નથી એમ કહી શકતા, બરોબર ને. તો આવા પ્રાણીઓ પ્રત્યે આપણે દયા રાખવી જોઈએ, પ્રેમ રાખવો જોઈએ કે આવા પ્રાણીઓ છે એની મદદ કેવી મદદ કરવી જોઈએ, કે આવા પ્રાણીઓ છે એનું જતન કરવું જોઈએ, એને પાણી તમારાથી થાય એની મદદ, બરોબર, એને પાણી પીવડાવવું જોઈએ, એને સારી રીતે ઘાસચારો નાખવો જોઈએ, એને રોટલી આપવી જોઈએ, અને એ જયારે બીમાર હોય છે ત્યારે અગાઉ એની કાળજી તમારે લેવી જોઈએ, બરોબર. આવી બધી, કેમ કે બળદ છે એ આપણે અત્યારે આપણે ખેતી માટે બળદનો જ ઉપયોગ કરીએ છીએ, આ તો હવે ટ્રેક્ટર ને એ બધું આવી ગયું, એટલે તો ખેતી માટે તો બળદ જ હતા, તો એ આપણે બળદ ન હોય તો એ હળગુણ ચલાવે, આવી બધી, અને એને એમાં પણ એને પણ પરિશ્રમ પડતો હોય છે, એને પણ એની મહેનત કરવી પડતી હોય છે. આપણે મહેનત કરીએ છીએ પણ આપણે એકબીજાને કહી શકીએ છીએ, જ્યારે એ લોકો કોઈને કહી શકતા નથી. પોતાનું દુઃખ, પોતાનું દર્દ, પોતાના જીવને જ ખ્યાલ હોય છે, બાકી એ મૂંગું જનાવર શું આપણને કહી શકવાનું હતું. માત્ર બળદ કે ઊંટની જ વાત નથી થતી, અહીંયા બધા જ પ્રાણીઓનું જતન કરવાની વાત કહેવામાં આવી છે. ખ્યાલ આવ્યો? કેટલા બકરા હોય આજુબાજુ, આપણે શેરીનું રક્ષણ કરતા કૂતરાઓ હોય છે, બરોબર, ગાય ભેંસો હોય છે, આપણને કેટલા પ્રાણીઓ તો આપણને અનેક રીતે ઉપયોગી છે, તો આ બધા જ ની આપણે કાળજી લેવી જોઈએ. નાનામાં નાના પ્રાણીથી માંડીને મોટામાં મોટા પ્રાણી એ આપણને કોઈ પણ રીતે ઉપયોગી હોતા જ હોય છે.
હવે વાત કરીએ છીએ આપણે જંગલની, જંગલ વિસ્તાર જતા હોય છે. જંગલ તો આખું જંગલ હોય, જંગલમાં પણ રહેતા જ હોય છે. અત્યારે આદિવાસી લોકો આ રહેતા જ હોય છે. એ હવે બધા સરકારના જે નિયમો પ્રમાણે અત્યારે તો મફત અને ફરજિયાત શિક્ષણ છે, બરોબર ને? તો એ આદિવાસી લોકો પણ સ્કૂલે જતા હોય છે, એની પણ એક શાળા હોય છે. તો ઈ કઈ રીતે જતા હોય છે ઈ તમે કલ્પના કરી, કેમ કે અહીંયા તો જંગલ વિસ્તાર હોય, જંગલમાં તો હિંસક પ્રાણીઓ રહેતા હોય છે. નહીં તો તમને ખબર જ છે સિંહ, વાઘ, ચિત્તો, વરુ, નાના મોટા જીવજંતુ, બિચ્છી, સાપ, એ ડર લાગે કે ન લાગે, લાગે જ ને. આવા જંગલ વિસ્તારમાં પણ એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્કૂલ, સ્કૂલ દૂર હોય છે. પાછો જંગલનો વિસ્તાર તો ઊંચો નીચો, ખાબડ ખાડા ટેકરા આવતા હોય છે, વળાંક આતે હોય છે, અને ચોમાસાની ઋતુમાં ગીચતા હોય છે, વનસ્પતિનો એટલો પ્રભાવ હોય છે. ત્યારે આવા જમાય ને ખૂબ કાળજી લેવી પડે છે. આલવું હોય તો એને ચીવટથી આલવું પડે છે. વળી કે ખાડા ટેકરામાં આવી જાય, ઠેસ વાગી જાય, પડી જવાય, વાગી જાય, કોઈ ઝેરી જનાવર કરડી જાય, બરોબર? આવા બધા જ પ્રકારના એને ભય જંગલમાં તો હોય છે. વળી હિંસક પ્રાણીઓ આવતા હોય છે, તો એનું પણ એને ધ્યાન રાખવું પડે છે. જંગલમાં જે બાળકો જાય છે એ પોતાની સાથે લાકડી રાખે છે, જે આદિવાસી લોકો છે. એટલા માટે કેમ કે આવા હિંસક પ્રાણીઓ છે ત્યારે એની સામનો કરવામાં એની મદદરૂપ થાય છે. હા, એમાં ના નહીં કે અહીંયા પશુ પ્રાણીઓ નવા નવા જોવા મળતા હોય છે, અને પક્ષીઓનો રોજનો કલરવ હોય છે. કેમ કે જંગલમાં એકદમ શાંતિ હોય છે. આપણે તો અહીંયા બધા વાહનોને અવર જવર થતી હોય છે, એનો ઘોંઘાટ હોય છે. જંગલમાં તો એવું હોતું જ નથી. એટલે પક્ષીઓ પ્રાણીઓનો અવાજ છે એ ચોખ્ખો સંભળાય છે, પરંતુ જેમ જંગલના વિદ્યાર્થીઓ છે એકદમ બહાદુર બની ગયા હોય છે. કેમ કે કાયમ માટે એને તો એની આરે જીવન જીવવાનું છે. અત્યારે આપણો સમય એવો જ આવી ગયો છે, કોરોનાનો જે વાયરસ આવ્યો છે એની આરે જ આપણે હવે જીવન જીવવાનું છે, બરોબર ને? તો એની આરે જીવન જીવન તો કઈ રીતે જીવન? માસ્ક બહાર નીકળો એટલે માસ્ક પહેરી રાખો, સેનિટાઈઝર વાપરો, એકબીજાથી દૂરી રાખો, આવા બધા જે નિયમો છે એનું પાલન કરવાનું છે. તો એવી જ રીતે એમ જંગલ વાળા વિસ્તારના જે લોકો છે એને પણ એવું જોઈએ છે કે એને જવા આવવામાં પણ એને પણ કાળજી ખૂબ લેવી પડે છે, બરોબર? જંગલમાં ઘણા ઘણા પક્ષી હોય છે, પ્રાણીઓ હોય છે, એના અવાજે તમે અમુક પ્રાણી પક્ષીનો અવાજ તો તમે ઘરે કરતા હશો, તમને આવડતા હશે એવા પ્રાણીના, કે સિંહ કેમ બોલે, હાથી કેમ બોલે, બરોબર ને? પક્ષીઓનો અવાજ કેમ થાય, આવું બધું તો તમે સાંભળતા જ હશો. હા, જંગલની વાત કરી એટલે તમે એની કલ્પનામાં આગળ વધી જ ગયા હશો, પરંતુ ખૂબ કાળજી રાખવી પડે છે જંગલ વાળા વિસ્તારમાં રહેતા બાળકોને પણ. ત્યાર પછી આવે છે ખીણવાળા, ટેકરાવાળા, ટેકરીવાળા વિસ્તાર, ડુંગર કે ટેકરીઓ આવતી હોય છે ઊંચા નીચું, બરોબર? એ લોકોને અહીંયાથી ઉતરવાનું આવે છે, ઉતરીને પછી નીચે એના રસ્તે હાલવાનું હોય છે. વળી નીચે હાલે તો નીચે પાણા પથરાઓ પડેલું હોય છે, તો એનું એને ધ્યાન રાખીને હાલવાનું હોય છે. તમારી જેવા નાના વિદ્યાર્થી હોય છે હવે એને તો કેટલી કાળ હાલો મોટા હાલી શકે, નાના છોકરાઓને તો ખૂબ કાળજી લેવી પડે છે આવા વિસ્તારમાં હાલીને ઉતરવા માટે. કેમ કે ઉપર ડુંગર ઉપર રહેતા હોય, ટેકરી ઉપર રહેતા હોય, એ લોકોને હાલવું હોય એટલે એને પર જે એના પથ્થરો આ તે બધું આડું આવતું હોય છે, એમાંથી સરળતાથી એને રસ્તો કરીને હાલવાનું હોય છે, એની પણ કાળજી લેવાની હોય છે. ત્યાર પછી આવે છે સાયકલ. સાયકલ કઈ રીતે ઉપયોગી છે? તો વિદ્યાર્થી મિત્રો, ગામડામાં જે રહેતા હોય છે કે શહેરમાં રહેતા હોય છે, સાયકલનો તો બધા જ ઉપયોગ કરતા હોય છે. આ સાયકલ છે એ ખૂબ સારું વાહન છે, કેમ કે પહેલાના સમયમાં આવું નહોતું. છોકરીઓને સ્કૂલે જવું હોય તો એક પડકારરૂપ થઈ જતો, કેમ કે સાયકલ છે એ ત્યારે એ સમયમાં પહેલાના સમયમાં કઈ એવું આપવામાં ન આવતું. આ તો હવે બધી સરકારના નિયમો પ્રમાણે સાયકલ છે એ બાળકોને વિદ્યાર્થીઓને આપવામાં આવે છે, એટલે છોકરીઓ છે એ સરળતાથી સ્કૂલે આવી જઈ શકે છે. ગામડામાં તો એવું હોય છે, અમુક જે ધોરણ લગીની સ્કૂલો હોય છે, બીજું આગળ ભણવા માટે એને બીજે ગામ જવું પડે છે, બીજા તાલુકામાં જવું પડે છે, ત્યારે આ લોકો છે પોતાની સાયકલનો ઉપયોગ કરે છે, અને સાયકલ દ્વારા છે એ પોતે પોતાને જ્યાં જવાનું છે એ સ્કૂલે પહોંચે છે. તો આ રીતે પણ ઉપયોગ સાયકલનો પણ થઈ શકે છે. વિદ્યાર્થી મિત્રો, એક સ્કૂલે જવા માટે કેટલો પડકારરૂપ થાય છે, આ બધા એના પોઈન્ટ છે. કે નિશાળે જવામાં ઉદ્ભવતા પ્રશ્નો, કેવા પ્રશ્નો? તો કે પુલ, પુલની પણ જરૂર છે. જો પુલ કે ન હોય તો
तो कई रीते स्कूले जाओ बराबर सीमेंट पुल बनेलो सीमेंट रेती कपची लोहन सड़िया लाकड़ा वगैरह रण विस्तार कठिनाई स्कूले आवा बड़दगाड़ रण विस्तार में ऊंटगाड़ हो गाम बड़दगाड़ा उपयोग होता है जंगल विस्तार हो तो अहियां पर्वतो आते प्राणी बचवू पड़े त्यार पछी टेकड़ी वाला विस्तार है तो अहियां ऊंचे रहता हो ऊंचाई में रहता हो नीचे आव पड़े पछी स्कूले जवा ध्यान रखू पड़े साइकल एक सगड़ वालू साधन बनी गयु के ते स्कूले एकदम आव जा करी सको। शारीरिक खामी धरावती व्यक्ति ने पड़ती मुश्किलो शारीरिक खामी एटले तमने एम थाशे के शारीरिक खामी एटले केवी खामी है ने शारीरिक एटले के जे हाथ पग वगर ना होय छे बोलवा में एने तकलीफ होय छे अमुक लोको बोली नथी सकता एवा जेम के मुखबधिर प्रज्ञाचक्षु तो प्रज्ञाचक्षु अंध व्यक्ति जोई सकती नथी लागणी नो सहारो लेवो पड़े अन्य मानस नो सहारो लेवो पड़े त्यारे ई आगळ वधी सके त्यारे ई जई सके आगळ नहींतर तो ई बिचारू जाय पण नथी एने माटे तो आखी दुनिया छे अंधकारमय ज छे बराबर। त्यार पछी आवे छे अपंग। अपंग के जेने हाथ पग मां कोई खामी होय बचपन थी लकवा थी गयो होय के बचपन थी एने कोई खोटखापण होय के पछी कोई अकस्मात कुदरती थी गया होय अने एमां एने कई खामी आवी गई होय तो आवा जे प्रज्ञाचक्षु अपंग आ लोकोने शिक्षण मेळववा माटे खूबज एने कष्ट सहन करवो पड़े छे शिक्षण कई एमणां तो मळतुं नथी ने आ लोकोने तो बिचाराने सहारानी जरूर पड़े छे आपणी जेवा छीए तो ए आपणे कंटाळी जाता होय अमुक वखत ले मारी बस वही गई मारे हवे हालीने जावुं हो मने तो बहु गरमी लागे छे अत्यारे हवे तो एम आपणे केते हवे आ लोकोने तो बीजानो ज सहारो लेवो पड़े छे त्यारे ई पोतानुं कार्य आगळ करी सके छे। तो आवा लोकोने केवी तकलीफ पड़ती होय त्यारे खास याद राखजो आवा जे व्यक्तिओ छे तमारी नजरमां होय तो आवा लोकोनी मदद करवी जोईए जेम के एने रस्तो ओळखवामां मदद करवी जोईए एने कई जोईतुं होय एवी वस्तु एने आपवी जोईए एने आपणे एने समजवा जोईए एनी लागणीओ छे एने समजवी जोईए केम के हरेक मानसनी अंदर लागणी अने भावना छे ने ई ज महत्वनुं छे जो लागणी अने भावना न होय तो जीवन जीवनी कोई मजा ज न आवे हूँ तमने खीजा अपने तमने कई कहू तो तमने केवु थाय तो आ लोकोने आरे आपणे ओलू दुर्व्यवहार करी तो आ लोकोने बिचारा ने एवुं थाय भले ई बोली नथी सकता कई कही नथी सकता परंतु एनी लागणी तो दुभाई ने एटले हमेशा खास आवुं बधुं तमारे ध्यान राखवुं। अपंग व्यक्ति जे पोते पोते नथी चाली सकतो एने व्हीलचेर बराबर के कोई पछी व्हीलचेर के पछी आगळ एने राखवा माटेनी जे घोड़ी होय छे एनी जरूर पड़ती होय छे तो आवा व्यक्तिओनी पण तमारे मदद करवी जोईए खास याद राखजो। वृद्ध लोको होय छे अपंग लोको होय छे प्रज्ञाचक्षु मुख बधी बराबर आवा बधाईनी तमारे संभाळ लेवी जोईए छे ओय भले आवा व्यक्ति तमने न मळे पण तमारा घरमां तमारा दादा दादी होय छे आ वृद्ध छे आ लोकोनी मदद करवी ख्याल आव्यो आ पाठमांथी आपणने ई अहींया शीखवा मळे छे કે એવું નથી કે આ જ લોકોની મદદ કરવી નહીં આપણા ઘરમાં આપણા માતા પિતા છે બરોબર આપણા દાદા દાદી છે તો એ લોકોની પણ તમે મદદ કરો હવે તમે એ યોગ્ય થઈ ગયા છો કે તમે એને એના પ્રમાણની તમે એને મદદ કરી શકો છો જેમ કે મંદિરે લઈ જાઓ એને કઈ જોતી વસ્તુ હોય તો દાદા દાદીને તમે એની વસ્તુ એને અપાવો બરોબર એટલે ઊભું થઈને બી એને જવું પડે ની હાલી નો સત્તા હોય તો ત્યારે એને તમારે મદદ કરવાની હોય છે આવું બધું શીખવું જરૂરી છે કે બાળકો છે અમુક વખત તો ખીણ વિસ્તારમાં રહેતા હોય ખૂબ ઊંચાઈ વાળા વિસ્તારમાં રહેતા હોય
પહાડી વિસ્તારમાં રહેતા હોય, આવા બાળકોને સ્કૂલે જવું હોય ત્યારે એને કેટલો મુસીબતનો પ્રશ્ન એને સામે આવે કે આ લોકોને કઈ રીતે જવું સ્કૂલે. ખીણવાળા વિસ્તાર ત્યાં તો કઈ રસ્તો જ નથી હોતો, અને એટલા વિસ્તારમાં જે માણસો રહેતા હોય એને બાળકો હોય એને, કેમ કે અત્યારનો આ સમય છે શિક્ષણ વગર માણસ છે એ પાંગળો છે. પાંગળો એટલે કે અપંગ છે, એ કઈ આગળ વધી શકતો નથી. શિક્ષણ છે એ મૂળ પાયાની મૂળભૂત ફરજ બની ગઈ છે, એ જરૂરિયાત છે અત્યારે શિક્ષણ. તો આવા આ બાળકોને પણ શિક્ષણ લેવાનું હોય છે. જયારે એ લોકો જાવું આવું કઈ રીતે, કેમ કે ખીણ વાળો વિસ્તાર છે, ડુંગર વાળો વિસ્તાર છે, આજુબાજુ નદીઓ હોય છે બરોબર, આજુબાજુ કે રસ્તો નીકળતો નથી, ત્યારે એ લોકો રોપ વે એટલે કે ઉડન ખટોલા એટલે કે રોપવે નો ઉપયોગ કરે છે. આપણા ગુજરાતમાં પણ સાપુતારા જાઓ, પાવાગઢ જાઓ, અહીંયા રોપવે ઉડન ખટોલા એક મોટું દોરડું હોય છે બરોબર. આ સાઈડ પર્વત હોય છે, આ સાઈડ પર્વત, બે બાજુ પર્વત હોય છે અને વચ્ચે મોટું દોરડું બાંધેલું હોય છે. એ દોરડા વડે ટ્રોલી જે છે એમાં માણસો બેસે છે, વિદ્યાર્થીઓ બેસતા હોય છે બરોબર, અને એના દ્વારા એ ઉડન ખટોલો છે એને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડી દે છે. આપણે કશ્મીરમાં જોઈએ તો લદાખ વિસ્તારમાં તો વધારે આ જ ઉડન ખટોલાનો જ ઉપયોગ કરવામાં આવે છે, કેમ કે અહીંયા છે ખીણ વાળો વિસ્તાર છે. જે આવા વિસ્તારો છે ત્યાં તો ખાસ કરીને ઉડન ખટોલાની જરૂર પડે છે. એટલે બાળકોને અહીંયા આપણે એ સમજવાનું છે કે બાળકોને અહીંયા સ્કૂલે જવામાં કેવી કેવી તકલીફ, જે જે પ્રાંત જે જે રાજ્યો પ્રમાણે એની જે તકલીફો છે એનું વર્ણન રોજ નિસાળે જઈએ. પહેલામાં કે માત્ર ભારત દેશમાં જેટલા રાજ્યો આવેલા છે એ જે વિસ્તાર છે એ કયા વિસ્તારમાંથી બાળકો આવે છે, એની એને આવવાની જે કઈ એની પરિસ્થિતિ છે એ કઈ રીતની છે, એને કઈ રીતે સ્કૂલે પહોંચવું અને કેવી રીતે શિક્ષણ મેળવવું એનો પ્રશ્ન ઉદભવે છે બરોબર. આપણે તો સારું છે કે આપણે ત્યાં આવીએ કોઈ મુસીબતોનો સામનો નથી કરવો પડતો, અને એ લોકોને તો કેટલી મુસીબતોનો સામનો કરવો પડતો હોય, અને આવા જે મુખ બધી શારીરિક ખામી ધરાવતા બાળકો હોય એને તો કેવી મુશ્કેલીઓ આવતી હશે બરોબર ને. તો અહીંયા આપણે જે આપણને ભગવાને ઈશ્વરે જે આપણને આપ્યું છે સારું એનું આપણે એમાં સંતોષ માનવો છે કે નહીં, આપણે તો સારું છે, આપણે તો કે જંગલવાળા વિસ્તારમાં, રણ વિસ્તારમાં કે બળદગાડાનું આમાં સ્કૂલે જવાનું મોડું થઈ જાય અને કેવું થાય ત્યારે આપણો જીવ કેવો એમ થાય, ઓહો આજે મારે મોડું થઈ ગયું, મારા શિક્ષક મને આ સજા કરશે તે સજા કરશે, ખ્યાલ આવે ને ત્યારે. એટલે હંમેશા યાદ રાખો શિક્ષણનું આપણે હંમેશા કાયમી માટે મૂલ્ય જાળવી રાખવાનું, અને શિક્ષણ છે એ તમારા જીવનનો એ પાયો છે. જો શિક્ષણ તમે ન મેળવો તો તમે એક અપંગ જેવા જ છો બરોબર. શારીરિક ખામી જેમ કેમ છે આપણા જીવનમાં અંગ એક અંગ ખૂટતું હોય તો આપણે એનું કેવું આપણને થાય, એવી જ રીતે શિક્ષણ વગરનું જીવન છે એ શું છે, તમારું પશુ સમાન છે. એટલે શિક્ષણની હંમેશા કદર કરવી અને ભણવામાં ધ્યાન આપવું હંમેશા યાદ રાખજો. અહીંયા આપણો પાઠ છે એ પૂર્ણ થાય છે. યાદ રાખજો કે જંગલમાં આવતા વિસ્તારના જે લોકો છે એને જંગલમાં કઈ કઈ કાળજી લેવી પડે આવો પ્રશ્ન છે એ યાદ રાખજો. તમે તમારા પાઠ્ય છે વાંચજો એટલે તમને એમાંથી ખ્યાલ આવશે કે જંગલવાળા વિસ્તારમાં, રણવાળા વિસ્તારમાં, પહાડીવાળા વિસ્તારમાં બરોબર રોપવે હોય ત્યારે આ બધામાં કેવી કેવી મુશ્કેલી થતી હોય છે. અપંગ વિદ્યાર્થીઓ હોય છે, શારીરિક ખોટખાટ પણ હોય છે બરોબર ને, મુક બધી પ્રજ્ઞાચક્ષુ અપંગ આ લોકોને કઈ રીતે મુશ્કેલી પડતી હોય છે, આવું બધું જ તમે એમાંથી વાંચજો. આજે તો મેં બસ અહીંયા પાઠ પહેલો આપણો પૂર્ણ થાય છે. આવજો જય શ્રી કૃષ્ણ બધા જ, મારા તમે ધ્યાન આપજો.